કેવલ જે રીતે માહિતી મળી રહી છે તો કેવી રીતે રાજકોટમાં પરિવાર દ્વારા ફ્રેન્ડશિપ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જી આજે ફ્રેન્ડશિપ ડે છે અને ખાસ જે ફ્રેન્ડશિપ ડે ની વાત કરવામાં આવે તો એક મિત્રનો સંબંધ જેવો છે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે કહેવાય છે કે આ સંબંધ જે છે એ ફ્રેન્ડશિપ ડે છે એ ભારતમાં પહેલેથી ઉજવવામાં આવતો નહોતો પરંતુ જે વિદેશ છે ત્યાં ઉજવવામાં આવતો હતો પરંતુ કહી શકાય કે ભારતીયો પણ આ દિવસની ઉજવણી કરે છે અને ખાસ મિત્રો જે છે એ એકબીજાની ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી અને તમામ સુખ દુઃખમાં સાથે રહેવાનો સંદેશો જે છે આપે છે ત્યારે આપણી સાથે રાજકોટના જ કેટલાક યુવક યુવતીઓ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીએ શું કહેશો ખાસ આજે ફ્રેન્ડશિપ ડે છે અને તમે ફ્રેન્ડશિપ ડે જે છે એને કઈ રીતે માનો છો અને કઈ રીતે ઉજવણી જે છે એ આજે કરી હતી ગુડ મોર્નિંગ ફ્રેન્ડશિપ ડે એટલે એ ફોરેનનું ફેસ્ટિવલ છે પણ ઇન્ડિયામાં આપણે બધા પણ ફેસ્ટિવલ ઉજવીએ છીએ એ જ રીતના પણ આપણે આ ફ્રેન્ડશિપ ડે પણ ઉજવીએ છીએ પછી આ રીતના આપણે આ દિવસે ફ્રેન્ડ્સને વધારે વધારે ટાઈમ આપવો જોઈએ કે આપણે રોજ 10-15 મિનિટ તાજા આ દિવસે આપણે વધારે પણ વધારે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ આમાં ફ્રેન્ડશિપ ડે છે ખાસ શું કહેશો કઈ રીતે ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરો શું કહેશો સર ગુડ મોર્નિંગ આપણે છે ને ફ્રેન્ડશિપ ડે મતલબ બધા ફ્રેન્ડ્સ ટુગેધર આપણે છીએ અને બધા સાથે મળીને મજાક મસ્તી કરીએ અને ફ્રેન્ડ્સ આપણી લાઈફમાં એવા પર્સન છે જેને આપણે બધું શેર કરી શકીએ છીએ એટલે આ ફ્રેન્ડશિપ ડે ઉજવવો બહુ મહત્વનો છે ખાસ શું કહેશો તમે ફ્રેન્ડશિપ ડે ને જે છે કઈ રીતે માનો છો અને કઈ રીતે આ ફ્રેન્ડશિપ ડે ની જે ઉજવણી છે એ આપ કરી છે આજે ફ્રેન્ડશિપ ડે એટલે એક ફોરેન કન્ટ્રીનો ફેસ્ટિવલ છે પણ ત્યાં ફોરેન કન્ટ્રીમાં લોકો પાસે રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં લોકો પાસે ટાઈમ નથી હોતો એટલે એક ડે ને તે લોકો ફ્રેન્ડશિપ ડે તરીકે રાખ્યું છે તે દિવસે બધે ફ્રેન્ડ્સ મળે અને પોતે ફ્રેન્ડશિપ બાંધીને આ ડે ને સેલિબ્રેટ કરે છે તેવી જ રીતે આપણે ઇન્ડિયામાં પણ લોકોની લાઈફસ્ટાઈલ અત્યારે બિઝી થઈ ગઈ છે એટલા માટે આપણે પણ આ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરીએ છીએ ખાસ એક યુવતી પણ ઉપસ્થિત છે શું કહેશો ખાસ ફ્રેન્ડશિપ ડે છે એ બહારથી આવેલો એક તહેવાર છે એક ઉજવણી જે માનવામાં આવે છે પરંતુ ભારતીયો જે છે એ પણ આ ડે ની ઉજવણી કરે છે તો કઈ રીતે અલગ રીતે આ ઉજવણી માનો છો ભારતીયો કઈ રીતે ઉજવણી કરતા હોય છે આ આપણા ઇન્ડિયાનું ફેસ્ટિવલ નથી આ ફોરેનનો ફેસ્ટિવલ છે આપણા ઇન્ડિયામાં બધા ફેસ્ટિવલ્સને કંઈક કંઈક ઇમ્પોર્ટન્સ દેવામાં આવે છે એટલે આપણે પણ અહીંયાના જે ટીનેજર્સ છે એ પણ આ ફ્રેન્ડશિપ ડે ઉજવે છે અને પોતાના ફ્રેન્ડ્સને કંઈક ગાઈડ કરે છે કે શું સાચું ને શું ખોટું અને એવી રીતના એ લોકો એના ફ્રેન્ડ્સને એવી રીતના હેલ્પ કરે છે કે જે એ પોતાના આપણા ભાઈ કે બહેન હોય એવી જ રીતના આપણે પણ આ ફ્રેન્ડશિપ ડે આ દિવસે ઉજવવામાં આવે છે ખાસ ફ્રેન્ડશિપ ડે છે શું કહેશો ખાસ જે રીતે ઉજવવામાં આવે છે તમામ લોકો જે છે એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી અને ઉજવણી કરે છે પરંતુ આ માત્ર એક ઉજવણી નથી જે મિત્રો તમારા હોય છે તેને જિંદગીભરનો સાથ નિભાવવાનો સંબંધ હોય છે તો એને કઈ રીતે માનવો જોઈએ અને ફ્રેન્ડશિપ ડે છે એ કઈ રીતની અસ્તિત્વ જે છે એ ધરાવે છે શું કહેશો ફ્રેન્ડશિપ ડે શું કહેશો ખાસ ફ્રેન્ડશિપ ડે જે છે એની ઉજવણી થઈ રહી છે તમામ લોકો જે છે ભારતીય ઉજવણી કરશે પરંતુ ખાસ કઈ રીતે આપણે ઉજવણી કરવી જોઈએ જોકે બહારથી આવેલો દિવસ છે શું કહેશો મારા જેમ વિદ્યાર્થીઓએ કીધું એવી રીતના કે આ કોઈ ફેસ્ટિવલ ઇન્ડિયન ટ્રેડિશનનો ફેસ્ટિવલ નથી આ ફેસ્ટિવલ ઇમ્પોર્ટ કરેલો ફેસ્ટિવલ છે વેસ્ટર્ન કલ્ચરમાં ફ્રેન્ડ્સ ફ્રેન્ડશિપને સેલિબ્રેટ કરવા માટે એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને એક બેન્ડ બાંધે છે રિસ્ટ ઉપર એ એક સિમ્બલાઇઝ કરે છે કે આપણા બે વચ્ચેની મિત્રતા ખૂબ લાંબા સમય સુધી ટકે સુખમાં અને દુઃખમાં આપણે એકબીજાની સાથે રહીએ અને ફ્રેન્ડશિપ એક એવી વસ્તુ છે કે કુટુંબ પછી જો જેને તમે કહી શકો કે જેના ઉપર આપણે ટ્રસ્ટ રાખી શકીએ એ મિત્રો છે અને એમ કહેવાય છે કે નાનપણમાં બનેલી ફ્રેન્ડશિપ બહુ લાંબો સમય સુધી ટકે છે એટલે હું એક ટીચર છું અમારા પણ ક્લાસમાં બોયઝ અને ગર્લ્સ ઘણા આવતા હોય છે ફ્રેન્ડશિપ ડે ઉજવે બહુ સારી બાબત છે પણ મા બાપને આ ધ્યાનમાં આ ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવો જોઈએ કે કોઈ બોય કોઈ ગર્લને કે કોઈ ગર્લ કોઈ બોયને જે ફ્રેન્ડશિપ બેન્ડ બાંધે છે એ ફ્રેન્ડ સુધી જ એનો સંબંધ સીમિત રહે અને નહીં કે પગ લપસી અને એ ફ્રેન્ડશિપ ડે નો જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ તૂટવો ન જોઈએ અને એ કોઈ બીજા લેવલે પરિણમવું ન જોઈએ જી